हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सजानंद प्राथमिक शाळाना ऑनलाइन स्टडी में तमारा सौनु स्वागत छे। विद्यार्थीओ, आपणुं धोरण छे चौथुं अने विषय छे गणित। गणित विषय अने चौथुं धोरण, एमां विद्यार्थीओ आपणे समरस पोथीना माध्यमथी एकम 13 भणी रह्या छीए। एमां विद्यार्थीओ आपणे पूरक स्वाध्याय प्रश्न 1 અને 2 સુધી પૂરી લીધું છે। પ્રશ્ન નંબર 3 થી આજના વિડીયોમાં આપણે પૂરવાનું શરૂ કરવાનું છે। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થીઓ, તમારે હું તમને જેમ પૂરાવું એમ તમારી સમરસ પોથીમાં પૂરતા જવાનું છે, સાથે સાથે સમજતા પણ જવાનું છે। તો પ્રશ્ન નંબર 3 એની સૂચના વાંચું છું। દરેક વિદ્યાર્થીનું ધ્યાન વિડીયોમાં અને સાથે સાથે વિદ્યાર્થીઓ તમારે તમારી સમરસ પોથીમાં એકમ 13માં પૂરક સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 પૂરતા જવાનો છે। તો પ્રશ્ન 3 એની સૂચના વાંચું છું હું। આપેલ આકૃતિઓ જુઓ અને તે દરેકની હદની લંબાઈ ગણતરી કરીને લખો। આકૃતિઓ જોઈ દરેકની હદની લંબાઈ જે છે એ ગણતરી કરીને લખવાની છે। તો સૌથી પહેલી આકૃતિ જોઈએ આપણે। હવે આની બાજુઓના માપ આપણને આપેલા છે 5 સેમી, આ છે 4 સેમી અને આ છે 3 સેમી। તો હદની લંબાઈ શોધવા માટે આપણે આ જે ત્રણેય બાજુઓ છે એનું શું કરવું પડશે? સરવાળો કરવો પડશે। તો સરવાળો, હદની લંબાઈ બરાબર 3 સેમી વત્તા 5 સેમી વત્તા 4 સેમી। 3 સેમી વત્તા 5 સેમી વત્તા 4 સેમી, તો 3 ને 5 8, 8 ને 4 12। તો જવાબ શું આવશે? 12 સેમી। એની પછી આગળ જોઈએ। બીજો પ્રશ્ન, બીજો એમાં ચોરસ આપેલું છે, બે બાજુઓના માપ તમને આપેલા છે, એનું નામ આનું માપે 4 સેમી ને આનું પણ 4 સેમી। તો ચારેય બાજુઓ સરખી છે, તો આ બાજુનું અને આ બાજુ બંનેનું માપ કેટલું હશે? 4 સેમી 4 સેમી જ હશે। અને હદની લંબાઈ શોધવા માટે આપણે આ ચારેય બાજુઓ છે એનો સરવાળો કરવો પડશે। તો હદની લંબાઈ બરાબર 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી અને વત્તા 4 સેમી, 4 વાર 4 સેમી, એટલે કે ચોકે ચોકે 16। તો જવાબ શું આવશે? 16 સેમી। એની પછી ત્રીજું, એમાં છે 3 સેમી 6 સેમી અને 8 સેમી। તો હદની લંબાઈ બરાબર 3 સેમી વત્તા 6 સેમી વત્તા 8 સેમી, તો 6 ને 3 9, 9 ને 8 17, જવાબ આવશે 17 સેમી। એની પછી ચોથું, 8 સેમી 2 સેમી 9 સેમી અને 2 સેમી। તો હદની લંબાઈ શોધવા માટે 2 સેમી વત્તા 8 સેમી વત્તા 2 સેમી અને વત્તા 9 સેમી, 2 વત્તા 8 વત્તા 9 વત્તા 2, તો 8 ને 2 10, 10 ને 9 19, 19 ને 2 21, તો જવાબ આવશે 21 સેમી। તમારે તમારી સમરસ પોથીમાં હું તમને આમાં જેમ કરાવું છું એમ જ કરવાનું છે। એની પછી છે ચોથો પ્રશ્ન, દરેક આકૃતિની હદની લંબાઈ શોધો, દરેક નાના ચોરસની બાજુની લંબાઈ 1 સેમી છે। હવે જો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ નાના ચોરસની બાજુની લંબાઈ એટલે કે આ એક બાજુનું માપ કેટલું છે? 1 સેમી। પછી આવી રીતે ઊભી બીજી બાજુ હોય તો એને માપ કેટલું હોય? પાછું બીજું એટલે કે પાછું 1 સેમી। આવી રીતે એક નાનું ચોરસ છે, આવા નાના ચોરસ જાજા બધા મળી અને આખી બોક્સ થયું છે,
तो आनु माप हशे एक सेमी, पाछू आनु माप पण हशे एक सेमी, अने आ नीचेनु माप छे एनु एक सेमी अने आनु पण एक सेमी। हवे एवी रीते आपणे आ आखी किनारी छे आखू हद जे छे एनी लंबाई शोधवानी छे। तो कुल हदनी लंबाई बराबर आ एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस अने वीस। कुल केटली बाजू थई? वीस थई। अने वीस बाजू अने दरेकनी लंबाई केटली? एक सेमी। तो वीस बाजू गुणिया एक एटले के जवाब आवशे वीस सेमी। दरेक आकृतिनी हदनी लंबाई केटली छे? तो के वीस सेमी छे। एनी पछी बीजू जोईए, एमां जोईए तो के एक बे त्रण चार पाँच छ अने आ एक बे त्रण चार पाँच अने छ तो दरेक बाजू में छ दरेक जे आ आखी बाजी छे बाजू छे ए छ छ चौरसनी बाजूओथी बनेली हशे एटले छ छ छ अने छ कुल चार बाजू छे चार वक्त छ छे एटले छ गुणिया चार छ चौक चौबीस। चौबीस बाजू थई एक बाजूनु माप केटलू छे? एक सेमी। तो चौबीस गुणिया एक एटले के चौबीस सेमी जवाब आवशे। एनी पछी त्रीजू केटली बाजू छे? कुल एक बे त्रण चार पाँच छ आ एक आखी बाजू ऊपर छ नानी चौरसनी बाजूओ छे ऊबी केटली छे? तो के एक बे त्रण चार पाँच पाँच। हवे आ बाजू पाँच छे तो आ बाजू पण केटली हशे? पाँच हशे एटले अहीं पण पाँच अने अहीं छ छे तो नीचे पण केटली हशे? छ हशे। तो कुल हदनी लंबाई बराबर छ वत्ता पाँच वत्ता छ वत्ता पाँच એટલે છ ને છ બાર પાંચ ને પાંચ દસ બાર ને દસ બાવીસ સેમી। કેટલા થશે? તો કે બાવીસ સેમી। એની પછીનું ચોથું એ પણ ચોરસ જ છે એક બાજુનું માપ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સેમી। તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ દરેકનું કેટલું હશે? પાંચ પાંચ હશે। તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ ચાર વખત પાંચ એટલે પાંચ ચોક વીસ। જવાબ આવશે વીસ સેમી। એની પછી પાંચમું કુલ હદની લંબાઈ બરાબર એક બાજુ પાંચવાળી છે એક બે ત્રણ ચાર અને પાંચ આ જે બાજુ છે પાંચ છે એટલે અહીંયા નીચેની બાજુમાં પણ કેટલા આવશે? પાંચ। અને આ બાજુ કેટલા નહીં છે? એક બે ત્રણ ચાર પાંચ છ આ બાજુ છ છે તો આ બાજુ પણ કેટલા હશે? છ। તો પાંચ વત્તા છ વત્તા પાંચ વત્તા છ ચારેયનો સરવાળો કરશું તો જવાબ શું આવશે? બાવીસ સેમી। એની પછીનું વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર પાંચ। પ્રશ્ન નંબર પાંચની સૂચના વાંચીએ। નીચે આપેલ જમીનની જગ્યાની હદની લંબાઈ શોધો। તો હવે આ જે જગ્યા છે એની હદની લંબાઈ કઈ રીતે શોધશું? તો કે આનો આનો આ આ અને આ દરેકનો સરવાળો કરીને। તો સાત વત્તા છ વત્તા દસ વત્તા ફરીથી દસ વત્તા પંદર આ દરેકનો સરવાળો કરશો તો જવાબ આવશે અડતાલીસ મીટર। શું જવાબ આવશે? અડતાલીસ મીટર। અને એવી જ રીતે બીજો પ્રશ્ન છે દસ વત્તા બાર વત્તા અગિયાર વત્તા પાંચ હદની લંબાઈ શોધવા માટે દસ વત્તા બાર વત્તા અગિયાર વત્તા પાંચ તો જવાબ આવશે અઠ્યાવીસ મીટર। દરેકનો સરવાળો કરશો તો જવાબ શું આવશે? તો કે અઠ્યાવીસ મીટર। આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે એ સુધીનું રાખીએ, આની પછીનું આવતા વિડીયોમાં ભણશું।
હોમવર્કમાં તમારે વિદ્યાર્થીઓ મેં તમને જેટલું કરાવ્યું એટલું તમારે તમારી સમરસ પોથીમાં સમજીને પૂરવાનું છે. આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ, આની પછીનો આવતા વિડીયોમાં મળશું. જય સ્વામિનારાયણ.